દીવ પોષણ અભિયાન દ્વારા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત દીવ જિલ્લાની આંગણવાડીમાં ગોદ ભરાઈ કાર્યક્રમનું આયોજન, જે અંતર્ગત 600થી વધુ બહેનોને THR આપવામાં આવ્યું. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ બાલ વિકાસ પરિયોજના અધિકારી શ્રીમતી ગાયત્રી આર જાંટના દિશાનિર્દેશનમાં દીવ પોષણ અભિયાન દ્વારા દીવ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત 21 સપ્ટેમ્બરના રોજ દીવ જિલ્લાના આંગણવાડીમાં ગોદ ભરાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને 600થી વધુ બહેનોને THR આપવામાં આવ્યું. કાર્યક્રમના ઉપલક્ષમાં ઉપસ્થિત બહેનોને ખાસ પોષણક્ષમ સંબંધિત જાણકારી અને ડિલિવરી પહેલાં જે પણ ચીજવસ્તુનો સંગ્રહ કરવાનો હોય તેના વિશે પણ જાણકારી આપવામાં આવી, જેમ કે ઇમરજન્સીમાં જરૂરિયાત પડતા ફોન નંબર, ડિલિવરી કરાવનાર ડૉક્ટરને જાણ કરવી, ઇમરજન્સીમાં દીવથી બહાર જવું પડે તો ગાડી ડ્રાઈવરનો સંપર્ક કરવો, બાળકના જન્મના 1 કલાકમાં ફક્ત સ્તનપાન કરાવવું, એનિમિયાના રોકથામ, ડાયરિયાની રોકથામ અને પૌષ્ટિક આહાર વગેરે વિશેષ વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી બહેનો, જેમનો 7મો મહિનો ચાલતો હોય તે તમામ બહેનોએ ભાગ લીધો હતો. સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા દીવ બાલ વિકાસ પરિયોજના અધિકારી શ્રીમતી ગાયત્રી આર જાટના દિશાનિર્દેશનમાં પણ પોષણ અભિયાનના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ચિરાગ શાહ તેમજ બ્લોક કોઓર્ડિનેટર કૃતિકા ચુડાસમાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ લોકો દ્વારા માસ્ક પહેરી સેનિટાઇઝરનો ઉપયોગ કરી તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે COVID-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.